જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે ઓક્સિડેશન આંક એટલે શું અને ઓક્સિડેશન આંક ના નક્કી કરવાના નિયમોનો અભ્યાસ કર્યો મિત્રો આ સેશનની અંદર આપણે ઓક્સિડેશન આંકની ઉપયોગીતા ક્યાં કરીશું એ કેમ કામ લાગે એની વાત કરશું બરાબર છે ચાલો તો શરૂ કરીએ મિત્રો ઓક્સિડેશન આંકનો ઉપયોગ તો ઓક્સિડેશન આંકના ઉપયોગમાં વાત કરીએ ને

તો કે મધ્યસ્થ તત્વોના ઓક્સિડેશન આંકના વધારા સાથે બેઝિક પ્રબળતા શું થવાની છે દાખલા તરીકે આપણે બે અહીંયા ઉદાહરણ આપેલા જ મિત્રો આના નામ જો બોલવું ને તો તમે બધા જાણો છો છતાં એકવાર બોલ દો હાઇપોક્લોરસ એસિડ ક્લોરસ એસિડ ક્લોરિક એસિડ અને પર ક્લોરિક એસિડ એ રીતે હાઇપોફોસ્ફરસ એસિડ ફોસ્ફરસ એસિડ અને ફોસ્ફોરિક એસિડ બરાબર છે મિત્રો તો આપણે આ બધાનો જો ઓક્સિડેશન આંગ ગણીએ તો ઓક્સિડેશન આંગ ગણીએ તો ખ્યાલ આવશે ચલો ચેક કરીએ આ ક્લોરિન ના ઓક્સિડેશન આંગ ગણીએ બધામાં મધ્યસ્થ પરમાણુ કોણ છે ક્લોરીન તો પહેલામાં તમે જુઓ H નો પ્લસ વન મૂકી દઉં ક્લોરિન નો એક્સ ધારી લઉં ઓ નો માઇનસ ટુ મૂકી દઉં જે ગઈકાલે આપણે નિયમો ભેણા પોટેશિયમ ક્લોરેટ એનો ક્ષાર થઈ ગયો ટૂંકમાં અહીંયા તમે એચ લખી દો તો પણ ચાલે અને કે લખી દો તો પણ ચાલે તો અહીંયા પ્લસ વન આના માઇનસ બે દુ ચાર એટલે પ્લસ ત્રણ આના વધે સેમ વે કરો ત્રણ દુ છ માંથી એક જાય તો આનો પ્લસ પાંચ વધે જો તમે આમ જાઓ છો એમ ઓક્સિડેશન સ્થિતિ વધતી જાય છે તેનો મતલબ એસિડિક પ્રબલતા શું થવાનું વધવાનું વાલા વિદ્યાર્થી મિત્રો આ એટલો બધો સ્ટ્રોંગ એસિડ છે કે સોના અને ચાંદીનું પણ સોના અને ચાંદીનું ઓક્સિડેશન કરી દે છે જનરલી સોનું ચાંદી ઓક્સિડેશન નથી કરતું નથી ઓલા જૂના જમાનામાં ગીત કરતા સોનાને ક્યાંથી લાગે કાટ સંસારી બનવા

તો તમને ખ્યાલ આવશે જો બે દુ ચાર ચાર માંથી ત્રણ જાય તો એક વયતો ત્રણ દુ છ માંથી ત્રણ ગયા તો ત્રણ વુ આઠ આઠ માંથી ત્રણ ગયા તો પાંચ મતલબ એમ કે તમે જેમ જેમ આમ જાઓ છો તેમ તેમ ઓક્સિડેશન સ્થિતિ વધે છે જેમ ઓક્સિડેશન સ્થિતિ વધે તેમ એની એસિડ પ્રબળતા વધે છે શું થાય છે એસિડ પ્રબળતા વધે આના કરતા રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો અને એ છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે ગુણ નક્કી કરે ઓક્સિડેશન એટલે શું મિત્રો આપણે યાદ કરો જે તત્વ તટસ્થ તત્વ હોય ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં ફેરવાય અથવા ધન આયન હોય તો ધન વીજભાર વધે ઋણ આયન હોય તો ઋણ વીજભાર ઘટે મતલબ એમ છે ઇલેક્ટ્રોન ગુમાવે પોતાનું ઓક્સિડેશન કરે તો સામે વાળાનું રિડક્શન થાય એટલે એને રિડક્શન કરતા કહેવાય સેમ જો પોતે ઇલેક્ટ્રોન મેળવે તો સામેવાળાનું ઓક્સિડેશન થશે એટલે એ ઓક્સિડેશન કરતા કહેવાય ટૂંકમાં ઓક્સિડેશન કરતા ને રિડક્શન કરતાનો ગુણ નક્કી કરવું હોય તો પણ ઓક્સિડેશન આંકને આધારે નક્કી કરી શકાય દાખલા તરીકે હું તમને કહું એમ ઓ ફોર માઇનસ છે એટલે આ કે એમ ઓ ફોર નો મેં માઇનસ આ લીધો તો એમ એન માઇનસ આ પ્લસ સેવન ઓક્સિડેશન સ્થિતિમાંથી જનરલી એમ પ્લસ ટુ માં ફેરવાય તો તમે જો ઓક્સિડેશન આંક ક્યાં ગયો તો કે સાત માંથી બે થયો મતલબ કે પાંચ જેટલો ઘટે છે ઓક્સિડેશન સ્થિતિમાં પાંચ નો ઘટાડો થાય છે એનો મતલબ એમ કે આ પ્રક્રિયાને રિડક્શન કહેવાય શું કહેવાય રિડક્શન તો જે ઓક્સિડેશન કરતા છે ઓક્સિડેશન યાદ રાખજો એ હંમેશા ઇલેક્ટ્રોન સ્વીકારે તમે જુઓ આણે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા જ ને એટલે કે એને પાંચ ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે જ મિત્રો આપણે એવું કહી શકીએ કે કે એમ એન ઓ ફોર જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે

કોઈ પણ ધાતુ લઈ લો તો એ હંમેશા તમે જોજો એમ માંથી એમ પ્લસ એન બનશે અને આ એન ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવશે એટલે સમૂહ નંબર એક અને બે ની ધાતુઓ હંમેશા શું કરે ઇલેક્ટ્રોન દાન કરનારા હોય એટલે કે એને કહેવામાં આવે રિડક્શન કરતા ઓકે ઓક્સિડેશન આંક એનો હંમેશા વધે કેમ તો કે જો ઝીરો હતો એમાંથી પ્લસ એન થયો મતલબ શું થયો વૈધો

એટલે એની મેક્સિમમ ઓક્સિડેશન સ્થિતિ મળે અને એ અષ્ટક પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન લેશે એ વિચારો તો એ ન્યૂનતમ ઓક્સિડેશન સ્થિતિ પ્રાપ્ત કરે જેમ કે કાર્બનનો સમૂહ નંબર ચૌદ છે આનો પંદર છે બરાબર આ પણ પંદર છે આ સોળ છે આ સત્તર છે તો મિત્રો તમે અહીંયા સુધીનું જ વિચારજો તો જો ચૌદમાંથી દસ બાદ કર્યા એટલે ચાર વિધા પંદરમાંથી પાંચ એનાય પાંચ પછી સોળ માંથી દસ જાય તો છ એવી જ રીતે હવે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન વિચારો તો આની કાર્બનની કેવી હોય તો કે બે અને ચાર એટલે એ માઇનસ ચાર ઇલેક્ટ્રોન મેળવશે ટૂંકમાં ઇલેક્ટ્રોન મેળવે છે એટલે માઇનસ ચાર આવ્યું નાઇટ્રોજન છે એ બે અને પાંચ ઇલેક્ટ્રોન રચના ધરાવે એટલે એ ત્રણ ઇલેક્ટ્રોન લેશે જો એટલે એ બાર થી ત્રણ ઇલેક્ટ્રોન લેશે એટલે એનો મતલબ એમ કે આપણે એમ કહી શકીએ કે એમાં માઇનસ થ્રી કરાય

કે ન્યૂનતમ ઓક્સિડેશન સ્થિતિ એ સંયોજકતા ઇલેક્ટ્રોનમાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરે તો અષ્ટક પૂર્ણ થાય એના આધાર નક્કી કરી શકાય ક્રોમિયમની મેક્સિમમ ઇલેક્ટ્રોન રચનાને આધારે જો ગણીએ તો એ મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે ક્રોમિયમ બરાબર એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2 સંપૂર્ણ ભરેલી છે એટલે એ લેવાની વૃત્તિ ધરાવશે નહીં એવા બધા તત્વો જો આ બધા તત્વો એ માત્ર આપવાની જ વૃત્તિ ધરાવે છે હવે ઇલેક્ટ્રોન દાન કરનાર કયા કયા થયા ઇલેક્ટ્રોન આપે જો પ્લસ છ છે તો પ્લસ છ માંથી ઇલેક્ટ્રોન એની ઓલરેડી ઓક્સિડેશન સ્થિતિ આમાં જ હશે મોસ્ટલી આ બધા તત્વો મોસ્ટલી આ ઓક્સિડેશન સ્થિતિમાં તમને મળે દાખલા તરીકે આ કે ટુ સી આર ટુ ઓ સેવન એક બે ઉદાહરણ આપો એટલે તમને ખ્યાલ આપે મેંગેનીઝ છે સ્વરૂપે છે જો અહીંયા એની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ સાત છે અને એ લોકો ન્યૂનતમ ઓક્સિડેશન જીરો પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે હવે જીરો પ્રાપ્ત કરે તો છ અને સાત ઇલેક્ટ્રોન લેશે તો ઇલેક્ટ્રોન સ્વીકારનાર શું કહેવાય તો કે ઇલેક્ટ્રોન સ્વીકારનારને શું કહેવામાં આવે ઓક્સિડેશન કરતા એટલે આ બંને ઓક્સિડેશન કરતા છે 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 શું પ્રબળ ઓક્સિડેશન કરતા રેડી ચાલો તો મતલબ એમ કે આ બધા જ તત્વો મેક્સિમમ અને મિનિમમ એમ બે ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા હોય તો મેક્સિમમ ઓક્સિડેશન સ્થિતિમાં જે હોય એ હંમેશા ઇલેક્ટ્રોન સ્વીકારશે સ્વીકારે એટલે ઓક્સિડેશન કરતા થાય ન્યૂનતમ ઓક્સિડેશન સ્થિતિમાં હોય ઇલેક્ટ્રોન દાન ઓક્સિડેશન અવસ્થામાં હોય નહીં મેક્સિમમ નહીં મિનિમમ બેઉની વચ્ચે છે તો એ બેવ પ્રમાણે વર્તી શકે કાં તો ઓક્સિડેશન કરતા પણ બને અને રિડક્શન કરતાં પણ બને એની વાત કરીએ મિત્રો તો આ ત્રણ નોંધ ખાસ લેવા જેવી છે નંબર એક

સ ની પાંચ મેક્સિમમ ઓક્સિડેશન સ્થિતિ ઇલેક્ટ્રોન લે એટલે મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ તો ઓક્સિડેશન કરતા એવી જ રીતે જો ન્યૂનતમ ઓક્સિડેશન સ્થિતિ હોય તો એ રિડક્શન કરતા હોય કેવા હોય રિડક્શન કરતા હોય દાખલા તરીકે પીએચ થ્રી માં ફોસ્ફરસ માઇનસ થ્રી માઇનસ થ્રી માઇનસ ફોર તમે જોઈ લો ન્યૂનતમ લેવલ ની ઓક્સીડેશન સ્થિતિ છે એટલે આ બધા જ હંમેશા રિડક્શન કરતા તરીકે ઓળખાય પણ વચ્ચેની હોય તો જો પરમાણુ મધ્યવર્તી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતું હોય તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે નાઇટ્રોજન એનો મતલબ પ્લસ ત્રણ માંથી પાંચ પણ થઈ શકે પ્લસ ત્રણ માંથી માઇનસ ત્રણ પણ થઈ શકે એવી જ રીતે એચ થ્રી થ્રી તો આ પ્લસ ત્રણ થશે ત્રણ દુ છ માંથી ત્રણ તો ત્રણ જો ફોસ્ફરસની મેક્સિમમ ઓક્સિડેશન સ્થિતિ સ્થિતિ પ્લસ ચાર ચાર માંથી છ પણ થવાય સલ્ફ્યુરિક એસિડ અથવા એસો અને એચ નું માઇનસ ટુ પણ થવાય તમે અહીંયા એચ વિચારો તો આ માઇનસ ટુ થશે ચાલો એવી રીતે હાઇડ્રોજન મિત્રો જેની મેક્સિમમ ઓક્સિડેશન સ્થિતિ છે તે હંમેશા ઓક્સિડેશન કરતા જો ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો રિડક્શન કરતા અને વચ્ચેનો આંકડો હોય તો ઓક્સિડેશન કરતા અને એવું જે પરિસ્થિતિ આવશે ને મિત્રો એને આપણે વિસ્મીકરણ નામ આપશું જેમાં એક જ તત્વ ઓક્સિડેશન એ અનુભવે અને રિડક્શન પણ અનુભવે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ના તુલ્યાંક ભારની ગણતરી કરીએ તમને મેં આ ટોપિક મિત્રો તમે મારા પહેલા ચેપ્ટરના વિડીયો જોયા છે મોલ કોન્સેપ્ટ તો સૌથી અગત્યનો આ તો ગ્રામ તુલ્ય ભારની ગણતરી તો મિત્રો ગ્રામ તુલ્ય ભારની ગણતરી કેવી રીતે થાય તો આપણે હવે ઓક્સિડેશન કરતા ને રિડક્શન કરતા માટે વાત કરીએ તો ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા પદાર્થનું જે દળ મતલબ એનો જે જથ્થો મોલ ઇલેક્ટ્રોન મેળવે જો દળ કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક મોલ ઇલેક્ટ્રોન મેળવે અથવા એક મોલ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ દળને કહેવામાં આવે તુલ્યાંક ભાર કહેવાય શું કહેવામાં આવે ગ્રામ તુલ્યભાર તુલ્યભાર જેટલું ગ્રામમાં વજન

આપીએ જુઓ માની લો કે આ ક્રોમિયમ વાળી સમીકરણ લખું છું બરાબર તમે આનું ઓક્સિડેશન આંક ગણો તો પ્લસ છ છે અહીંયા ઓક્સિડેશન આંક ગણો તો પ્લસ ત્રણ છે તો હવે એને હું બે વડે સંતુલન કરવા માટે ગુણી દઉં તો અહીંયા છ થાય અહીંયા બે વડે ગુણી દઉં એટલે અહીંયા થાય મારે કેટલો થયો તો ઘટે છે એટલે મેં છ ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરી દીધા આ પ્લસ આવશે બરાબર છ ઇલેક્ટ્રોન મૂક્યા તો એક મોલ દ્વારા કેટલા ઇલેક્ટ્રોન ગયા છ ઇલેક્ટ્રોન ગયા બરાબર એટલે મિત્રો આના પરથી એનો તુલ્યભર એવી રીતે લખી શકાય કે અણુભાર ભાગ્યા છ શું કહી શકાય અણુબર ભાગ્યા છ આના ઉપરથી બરાબર યાદ રાખો કે તમને કોમ્પિટેટિવ એક્ઝામમાં આવો સવાલ પૂછી શકાય કે બે પોઈન્ટ પાંચ મોલ સી આર ટુ ઓ સેવન માઇનસ ટુ નું સી આર પ્લસ થ્રીમાં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યા કુલંબ વિદ્યુત જથ્થાની જરૂર પડે કેવી રીતે જુઓ તો તમે હમણાં એક એક વાત તો કરી દીધી કે એક મૂલ માટેનું સમીકરણ અહીંયા મેં તમને લખીને આપ્યું છે બરાબર એક મૂલ છે એક મૂલ માટે મિત્રો કેટલાની જરૂર પડી છ ની तो स्टेप बनाई अपने एक मूल सी आर टूवन मू टू, आर प्लस इलेक्ट्रॉन इज इक्वल टू छ फेराड़े इलेक्ट्रोन इज इक्वल टू छुणिया छन्नु पांच सौ कुलम क्योंकि एक मोल एट एक फेराडे एक फेराडे छन्नु पांच सौ कुलम તો છ મોલ ઇલેક્ટ્રોન એટલે છ ફેરાડે છ ફેરાડે એટલે છ ગુણ્યા છન્નું પાંચસો કુલમ તો માટે બે પોઈન્ટ પાંચ મોલ માટે કેટલા થાય તો મિત્રો આપણે આની અંદર છ ગુણ્યા બે પોઈન્ટ પાંચ ગુણ્યા છન્નું પાંચસો કરવા પડે તો આ બે નો ગુણાકાર થશે પંદર ગુણ્યા કરી દો એટલે જે જવાબ આવે એ તમારો જવાબ હોય શું હોય જે જવાબ આવે તમારો જવાબ હોય ઓકે તો મારો તમને સમજાવવાનો મતલબ એમ છે કે આવો સવાલ ગુજકેટમાં બે થી ત્રણ વાર આવી ગયા છે તમે નીટની એક્ઝામ આપશો તો નીટમાં પણ આ બેઝિક ફંડામેન્ટલ વાત છે ચાલો આવું જ કેમેનો ફોરમાં પણ ગણી શકીએ મિત્રો જો રિડક્શન કરતાનો તુલ્ય પણ

ચાર ગુણ્યા બે એટલે આઠ તો કેટલા ઇલેક્ટ ઓક્સિડેશન આંક તો અહીંયા બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા ઓકે એને બે ઇલેક્ટ્રોન શું કરી દીધા છે ગુમાવી દીધા છે વિદ્યાર્થી મિત્રો આ બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલે જ એક મોલ જ્યારે ફેરફાર અનુભવે ત્યારે કેટલા ઇલેક્ટ્રોન વડે ભાગવું પડશે આપણે બે વડે જુઓ એટલે એનો તુલ્યભારનું સૂત્ર શું આવ્યું કે અણુભર ભાગ્યા બે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ જુદી જુદી સ્થિતિમાં જુદા જુદા તુલ્યભાર હોય શકે એને માટેનું બેસ્ટ ઉદાહરણ છે ને મિત્રો એસિડિક બેઝિક અને તટસ્થ આ ત્રણેય માધ્યમમાં જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા સંયોજનોમાં ફેરવાય જેમ કે જો પહેલું હોય એસિડિક મીડિયમ હોય કયું મીડિયમ હોય એસિડિક મીડિયમ હોય

મતલબ કે તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ કેવું છે એ સાત માંથી સેમાં ફેરવાઈ જાય છે એમ એન ઓ ફોર માઇનસ ટુ એટલે કે છ ઓક્સિડેશન સ્થિતિમાં ફેરવાય તો પીએચ ગ્રેટર ધેન કેવું છે સેવન મતલબ કે બેઝિક માધ્યમ છે એટલે બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન આકમા થતો ફેરફાર કેટલો છે માત્ર એક જ છે તો મારો તમને કહેવાનો મતલબ એમ છે કે હવે ઘણી વખત આ બે છે ને ઉપર નીચે કોઈ જગ્યાએ જોવા મળે તો વધારે રેફરન્સ બુકમાં મિત્રો આ ક્રમ આપ્યો છે જનરલી આવી રીતનું હોય છે એસિડિક બેઝિક અને તટસ્થ બરાબર યાદ રાખજો એસિડિક બેઝિક અને તટસ્થ તટસ્થ માટે આ વિચારી લઈએ તો હું આવું જ વિચારું કે એસિડિક બેઝિક અને તટસ્થ તો પાંચસો ત્રણ ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો આ ત્રણ ના આધારે જ એક આ ખાસ નોંધ અહીંયા આપી છે એ તમારે જોવાની છે ઓક્સિડેશન કરતા જે છે એની પ્રબળતા કઈ રીતનું હોય તો તમે જો

તો મારી વાત તમે બરાબર સમજી ગયા હશો મિત્રો કે એસિડિક મીડિયમ પછી તટસ્થ મીડિયમ અને પછી ફૂલ બેઝિક મીડિયમ ઓકે ચાલો તો નીચેના પરિવર્તનો માટે આપણે એન ફેક્ટર ગણીએ એ પહેલા આગળના બધા જ પોઈન્ટને તમે બરાબર સમજી ગયા હશો હવે આપણે ઓક્સિડેશન આંક ના આધારે થતો ફેરફારની ગણતરી કરીએ બરાબર છે તો હું તમારી સામે ચાર મૂકી દઉં છું એ ચારે ચારમાં આપણે ગણતા શીખીએ મિત્રો જુઓ

એમાંથી એની ઓક્સિડેશન સ્થિતિ ચાર થઈ જાય મતલબ કે ઘટાડો કેટલાનો આવ્યો ત્રણ નો હું તમને એન ફેક્ટર ગણું છું એન ફેક્ટર કેટલા થશે ત્રણ એન ફેક્ટર એટલે શું ફરતીક વાર કહી દો તો કે ઓક્સિડેશન આંકમાં થતો વધારો કે ઘટાડો બરાબર છે ચાલો એવી જ રીતે કેમ એનો ફોર છે જુઓ તો એમ તો સાત જ હોય પણ બેઝિક મીડિયમ હોય ત્યારે એમ પ્લસ સિક્સ બને છે મતલબ કે એક જ ફેરફાર થાય એટલે આવા સંજોગોમાં તુલ્યભાર બરાબર અણુભર ભાગ્યા એક મતલબ કે અણુભાર એ જ એનો તુલ્યભાર છે તો મિત્રો આના ઉપરથી તમને ખાસ કહી દો કે જ્યારે અણુભર ભાગ્યા તુલ્ય અણુભર બરાબર તુલ્યભાર થતું હોય ત્યારે એની નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ શું થતી હોય મોલારિટી પરીક્ષામાં તમને પૂછાય કે ખાલી જગ્યા પી એચ માધ્યમ માં કેમ એન ઓ ફોર ની મોલારિટી બરાબર નોર્માલિટી થશે તો તમારે પી એચ ઇક્વલ ટુ સેવન પી એચ ગ્રેટર દેન સેવન પી એચ લેસ દેન સેવન કે ડી કહી શકાય નહીં તો આવો એક સિમ્પલ એમસીક્યુ જે ગુજકેટને લાયક છે મતલબ કોમ્પિટિટિવ એક્ઝામને લાયક છે એવું બની શકે

અત્યાર સુધી કેવું હતું કે પ્રક્રિયક સાઈડ એક એમ નિપજ સાઈડ પણ એક જ એમ એન અહીંયા પણ એક અહીંયા પણ એક અહીંયા પણ એક પણ હવે કેવું છે અહીંયા નંબર ઓફ ક્રોમિયમ કેટલા છે બે અને અહીંયા નંબર ઓફ ક્રોમિયમ એક છે એટલે એને બે વડે ગુણ્યો તો અહીંયા પણ બે વડે ગુણવું પડે અને અહીંયા પણ બે વડે ગુણવું પડે મતલબ કે આ છ દુ બાર થાય અને પેલી બાજુ છ થાય તો મતલબ અહીંયા કેટલાનો ઘટાડો આવ્યો એટલે કે છ ઘટે છે અણુભાર કરતા તુલ્યભાર કેવા ભાગનું થશે છઠ્ઠા ભાગ થશે ચલો હજુ બીજા ચાર પાંચ ગણીએ અને એ મિત્રો અહિયાં છે ચલો સી ટુ ઓફોર્ડ આ ઓક્ઝલેટ આયન કહેવાય ચાર દુ આઠમાંથી બે જાય તો છ અને છ ભાગ્યા બે એટલે ત્રણ અને અહીંયા છે ચાર મિત્રો અહીંયા બે છે અહીંયા એક જ છે એટલે આને હું બે વડે ગુણી દઉં તો આ આઠ થાય અને આને બે વડે ગુણી દઉં તો છ થાય મતલબ કે બે નો વધારો થાય છે એટલે એન ફેક્ટર બરાબર બે મળે

પણ અહીંયા ઈ ટુ થયું તો આને આપણે બે વડે ગુણ્યા બે વડે ગુણી દેવાય અહીંયા બે વડે ગુણી દેવાય એટલે ચાર માંથી કેટલું મેળવ્યું એન ફેક્ટર થઈ ગયું બે ઓકે ચાલો ચલો ઈ ટુ થ્રી છે તો અહીંયા ઓક્સિડેશન સ્થિતિ પ્લસ ત્રણ થઈ ઈ એસ ઓફોર માં પ્લસ ટુ થયું મિત્રો અહીંયા પણ બે વડે ગુણીએ અને અહીંયા અહીંયા પણ વડે તો તો અને આ ઘટ્યું ઘટે ઘટે છે હવે કે વધે એનાથી આપણને કોઈ ફરક પડતો નથી પણ એન ફેક્ટર તો કેટલું ગણાય બે જ કહેવાય એટલે ખાસ તમારે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા જ આપણો આ સેશનને આપણે સમાપ્ત કરીએ છીએ ફરી પાછા મળીએ ત્યાં સુધી રજા આપશો જય સ્વામિનારાયણ આનંદમાં રહો ભગવાન તમારા બધાની તબિયત સારી રાખે